આગળ વાત કરીએ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનોનો આતંક ફેલાયેલો છે ત્યારે અત્યાર સુધી શ્વાને હજારો લોકોને બચકા ભરવાની ઘટના ઘટવા પામી છે પરંતુ આજે જંગલેશ્વર વિસ્તારમાંથી ઘરની બહાર રમતી ચાર વર્ષની બાળકી પર સાતથી આઠ રખડતા શ્વાનોએ હુમલા કરતા બાળકીનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું બાળકીના મોતની ઘટનાથી જંગલેશ્વર વિસ્તારના લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા જોકે જંગલેશ્વર વિસ્તારમાં આવેલા વોકળાના કારણે અહીં રખડતા શ્વાનોએ ઘટા થાય છે જેને લઈને સ્થાનિકો હેરાન થાય છે આ અંગે સ્થાનિકોએ આરએમસીમાં અનેક વખત લેખિત ફર્યા કરી છે છતાં અહીં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે નિર્દોષ લોકો રખડતા સ્વાનોનો ભોગ ક્યાં સુધી બનતા રહેશે ત્રણથી સાડા ત્રણ વર્ષની છોકરીને કૂતરાએ ફાડી ખાધી છે જંગલેશ્વર વિસ્તારની અંદરમાં કૂતરાનો ફૂલ ત્રાસ છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અત્યારે તમે જોવો છો હોકરાની પોઝિશન શું છે કચરો કેટલો છે તંત્ર કોઈ ધ્યાન નથી દેતું મારી પોતા ઉપર પરમ દિવસે રાતના એક્ટિવા લઈને ધાર્મિક કાર્ય કરીને હું આવતો હતો મારા પોતાની પાછળ દસ કૂતરા દોઈ રહ્યા મારે ગાડી ના છૂટકે જીવડા જોખમ મૂકી અને મારે મારી ગાડીને ભગારવી પડી મારું અત્યારે આ આ પોઝિશન મારી ઉપર થાત પણ આ કમનસીબ બિચારી છોકરી હોઈ ગઈ આ છોકરી નાની માસુમ છોકરી ત્રણ સાડા ત્રણ વર્ષની એનો શું વાક આ તંત્રને કંઈ ખબર નથી પડતી કોઈ ધ્યાન નથી આવતું તંત્રને તંત્ર રાતના નીકળે ખબર પડે કમિશ્નરને રાતના નીકળવું પડે કે કૂતરા શેરી ગલીએ કેટલા છે તો કમિશનર સાહેબને મારી એ અરજ છે કે તમે રાતના રાઉન્ડમાં નીકળો તો તમને ખબર પડે કૂતરા કેટલા છે કોપરેટર કોઈ ધ્યાન નથી દેતા તો શું આ જંગલેશ્વર વિસ્તાર બેકર એરિયો છે એટલા માટે કે શું જંગલેશ્વર જંગલેશ્વરથી લઈને ખાજા એપાર્ટમેન્ટ સુધી કૂતરાનો એટલો ત્રાસ છે પુષ્કળ ત્રાસ છે કૂતરાનો તમે રાતના એક ફરી નીકળો તમને ખબર પડે કે કેટલો ત્રાસ છે આ નાના નાના છોકરાઓનું જવાબદારી કોણ લેશે આ તો આજે એક છોકરી ગઈ કાલ સવારની બીજું કાંઈ બનાવ બને તો જવાબદારી કોણ લેશે